ભુજ તાલુકાના ભારાપર ગામના યુવા સરપંચ શ્રી માયાભાઈ સોઆભાઈ ચાવડાની 3 વર્ષ પહેલા ધોળા દિવસે થયેલ હત્યાના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહેલ છે ત્યારે આ કેસની હત્યારાઓને ઝડપી લેવાની માંગ સાથે ભારાપરના દેવાભાઈ સોઆભાઈ મહેશ્વરીએ આજથી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે. દેવાભાઈએ સહપરિવાર ઉપવાસ આંદોલન શરૂ કરતા જણાવ્યું હતું કે ભારાપરના યુવા સરપંચ માયાભાઈ ચાવડાની ગત તારીખ 17 ફેબ્રુઆરી 2015 ધોળે દિવસે હત્યા થઈ હતી. આ હત્યાની તપાસ અંગે અવારનવાર સંબંધિત તંત્રો સમક્ષ રજૂઆતો કરાઈ હોવા છતાં પોલીસ દ્વારા શકમંદો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે ભારતના વડાપ્રધાન સુધી રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં આવ્યું હોવાથી આજથી તેમણે આ ઉપવાસ આંદોલન શરૂ કરેલું હોવાનું જણાવ્યું હતું. તારીખ 17/2015 રોજ ધોળા દિવસે હત્યા થયેલી હતી મારા ભાઈની. તે વખતે આજ દિવસ સુધી મતલબ 4th વર્ષ ચાલુ છે તે છતાં પણ હજી સુધી અત્યારે પકડાયેલ છે નહીં. એના માટે મેં મારી સમાજને બધી રીતે મેં જાણ કરેલી હતી અને જે મને સહયોગ આપ્યો છે આજે મારી સમાજે તે દ્રષ્ટિથી એસપી સાહેબે અમને બોલાવ્યો અને અમને કીધું કે તમે એક હજી મહિના દિવસને અમને મહોલત આપો ને એ મહોલત પછી કે તો પછી શું કરવાનું. તો એના માટે અમે જવાબ આપ્યો કે જો આ મહિના દિવસની અંદર નહીં થાય તો એનાથી પણ વધારે અમે ધરણા કરવાની અને પ્રોગ્રામ કરવાની કોશિશ કરશું ને આને કાર્યક્રમ પણ વધારે થશે. તો એટલે એસપી સાહેબ અમને ખાતરી આપી છે કે મહિના દિવસની અંદર ઉકેલ આવી જશે. સમાજે નક્કી કરશે, સમાજને બધાને પત્ર કરીશ, રૂબરૂ મળીશ. આ વોટ્સઅપ છે, એવા ઘણા ગ્રુપો છે, એની અંદર મેં ફોરવર્ડ કરીશ. તપાસમાં તો એણે પોતે એની ટેકનિકલ રીતે કીધું છે. આરોપી પકડાય ગમે તે રીતે કરે, ટેકનિકલ રીતે કરે કે પછી પ્રેક્ટિકલ રીતે કરે. બરાબર ગામના મર્ડર 3-1 વર્ષ અગાઉ થયેલું છે, દલિત સમાજનું છે. અને એ લોકોની રજૂઆત અત્યારે એવી છે કે જે તે વખતે બરાબર તપાસ થઈ નથી, જે સાહેબો અને જે કંઈ પુરાવા એકત્રિત કરવાના હતા એ જે તે વખતે પોલીસે કામગીરી બરાબર નથી કરી એવી એમની રજૂઆત છે. તો એ લોકોને ફરીથી વ્યવસ્થિત તપાસ કરવામાં આવે અને જે કંઈ પુરાવા છે એકત્રિત કરી અને મર્ડર ડિટેક્ટ કરવામાં આવે એવી એમની રજૂઆત હતી. રજૂઆત છે એમને, એના પછી જે કંઈ અરજીઓ આપેલી છે એ બધો અભ્યાસ કરી અને હવે ફરીથી અમે એ લાઈન પર તપાસ કરીશું. લઈ જવા પાત્ર કોઈ હશે તો એ પણ લઈ જઈશું. બનાવ 3 વર્ષ પહેલાંનો છે એટલે બાકીના જે પુરાવા સીસીટીવી એ બધા તો મોટાભાગે ડિલીટ થઈ ગયા હોય, પણ એ અમે તપાસ કરીશું. જો મળી જાય તો એ પણ અમને મદદરૂપ થશે. એટલે જે કંઈ પુરાવા છે, જે કંઈ સાહેબો છે એ ફરીથી બોલાવી અને પૂછપરછ કરીશું અને એમાં મર્ડર ડિટેક્ટ કરાવવા માટે અમે પૂરેપૂરા પ્રયત્નો કરીશું. બસ અમે એ જ કીધું કે ભાઈ આ જે લાઈન છે 3 વર્ષ જૂનો બનાવ છે એટલે તાત્કાલિક ડિટેક્શન થઈ જાય એવું તો કહી ન શકાય, પણ એમને જે કંઈ મુદ્દા છે જે તપાસ કરવા માટે એમને જે રજૂઆતો કરી એ લેવલ પર અમે બેસ્ટ પ્રયત્નો કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરીશું એવી અમને એમને ખાતરી આપી છે. એલસીબી ટીમ તપાસ કરી રહી છે એમાં અને એમાં અમારા ડીવાયસપી જે છે એનું સુપરવિઝન કરી રહ્યા છે. તે વખતે નાર્કોટેક્સની એ બધી બી કાર્યવાહી થયેલી છે એટલે એ કોર્ટમાં ભણેલી છે. એ બધી બાબતો કેવી છે કે જે તે વ્યક્તિનો નાર્કો કરાવવાનો હોય અથવા કોઈ લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરાવવાનો હોય તો એની મંજૂરી લેવાની હોય, એ મંજૂરી આપે તો થઈ શકે, તો એ આપશે તો એ પણ કાર્યવાહી થશે.